दोस्तों यूरिक एसिड शू छे, व्हाट इज यूरिक एसिड एंड हाउ टू क्योर यूरिक एसिड प्रॉब्लम। तमारा शरीर में यूरिक एसिड नी प्रॉब्लम थई रही छे अथवा न थवा देवी होय, जिंदगी भर तमारे यूरिक एसिड थी दूर रहेवू होय तो शू करवू, कई कई वस्तुओ छे जे यूरिक एसिड ने आमंत्रण आपे छे, यूरिक एसिड શું છે આના વિશે તમને પહેલા જણાવું। આ એક એવી પ્રક્રિયા છે, આપ દરેક વ્યક્તિના શરીરમાં વેસ્ટ પ્રોડક્ટ બને છે, આ વેસ્ટ પ્રોડક્ટ છે એનું ક્લિયરન્સ પણ ડેઈલી થતું હોય છે અને ડેઈલી દરેક વ્યક્તિના શરીરમાં યુરિક એસિડ બને છે। જે વ્યક્તિના શરીરમાંથી વેસ્ટ પ્રોડક્ટ એટલે ખરાબ જે પ્રોડક્ટ છે, શરીરની અંદર ખરાબ પ્રોડક્ટ તો હોય ને, એ શરીરમાંથી ડેઈલી બહાર ન નીકળે, પેશાબ વાટે નીકળતું હોય તો એ ન નીકળે ત્યારે તમારા શરીરમાં યુરિક એસિડનો પ્રોબ્લેમ છે એ વધે છે। જે વ્યક્તિનું જે કિડની છે શરીરમાં, તમારા આપણે દરેક વ્યક્તિના શરીરમાં કિડની રહેલી છે, આ કિડની પોતાનું કાર્ય વ્યવસ્થિત ન કરે ત્યારે આપણા શરીરમાં યુરિક એસિડનો પ્રોબ્લેમ છે એ વધે છે। આના કારણે કિડનીની પથરી પણ થાય છે। તમારો એવો સવાલ હોય કે ભાઈ હું વ્યવસ્થિત પાણી પીવું છું, આરોનું પાણી પીવું છું, તેમ છતાં પણ મારા કિડનીમાં પથરી થઈ ગઈ છે, તો આના પાછળ શું કારણ છે? આના પાછળનું કારણ છે તમારા શરીરની જે વેસ્ટ પ્રોડક્ટ છે, ખરાબ પ્રોડક્ટ છે, એ શરીરમાંથી બહાર નથી નીકળી શકતી અને એની પાછળનું કારણ છે તમારી કિડની વ્યવસ્થિત કામ નથી કરતી। આ બધા પાછળનું કારણ શું? તમારા શરીરમાં યુરિક એસિડ વધવાનું કારણ મેં તમને જણાવ્યું, પણ આ વેસ્ટ પ્રોડક્ટ છે એ ક્લિયર થઈને બહાર નથી નીકળતી, એની પાછળનું કારણ કિડની છે અને આ કિડની વ્યવસ્થિત કામ નથી કરતી, એ પાછળનું કારણ શું છે? 5 થી 6 એવી તમારી કુટેવો। સૌથી પહેલું, અગર તમે સ્મોકિંગ કરો છો તો પણ તમને યુરિક એસિડની તકલીફ વધે છે। બીજી વસ્તુ, તમે અગર દારૂનું સેવન કરો છો તો પણ તમારા શરીરમાં યુરિક એસિડ વધે છે, તમારા સાંધાઓમાં યુરિક એસિડ ભરાય છે, તમને સાંધાઓમાં દુખાવા, ગાંઠ જેવું હાડકાઓ જ્યાં પણ સાંધા હોય ને ત્યાં તમને ગાંઠ જેવું દેખાય, સોજા જેવું થાય। ત્યાર પછી ત્રીજી વસ્તુ, સીટિંગ, તમે આખો દિવસ બેઠાડું જીવન જીવી રહ્યા છો, બેસીને જ કામકાજ કરી રહ્યા છો, વધારે પડતું તમે વોકિંગ નથી કરતા, 30-40 મિનિટ તમે ઊભા થઈને 3-4 મિનિટ વોકિંગ નથી કરતા, તો તમારા શરીરમાં યુરિક એસિડનો પ્રોબ્લેમ દિવસે ને દિવસે વધતો જશે। તમારા શરીરનું બોડીનું જે ક્લિયરન્સ થવું જોઈએ, ક્લિયર થવું જોઈએ બોડી, એ ન થાય અગર તમે આખો દિવસ બેસીને કામ કરતા હોય, એવી ઘણી બધી વસ્તુઓ। ત્યાર પછી તમે પાલકનો ઉપયોગ ડેઇલીનો કરો છો, પાલકની ભાજી છે એનો ઉપયોગ ડેઇલીનો ઉપયોગ વધારે માત્રામાં કરો છો તો તમને આ તકલીફ થઈ શકે। થોડી થોડી માત્રામાં શરીરને જેટલું જરૂર છે આટલી માત્રામાં કરો તો કોઈ વાંધો નથી। તમે નોનવેજ વસ્તુઓમાં ઈંડા છે, 30-35 ઈંડાઓ ડેઈલી ના ખાતા હોય તો તમને યુરિક એસિડ વધે। તમે નોનવેજ વસ્તુઓ, મીટ છે, તમે ફિશ છે, આ બધી વસ્તુઓનું ડેઈલી ઉપયોગ કરો છો, ડેઈલી ખાઓ છો તો તમારા શરીરમાં યુરિક એસિડ વધે છે। ત્યાર પછીની છેલ્લી મેઇન વસ્તુ છે, અગર તમે પાણીનો વ્યવસ્થિત ઉપયોગ નથી કરતા, એટલે પાણી તમે 2-4 લિટર નથી પીતા તો પણ તમારા શરીરમાં યુરિક એસિડ વધે છે। આ તમામ બાબતો યુરિક એસિડ થવા પાછળ જવાબદાર છે। હવે તમને એ વસ્તુઓ જણાવું છું કે યુરિક એસિડને કઈ રીતના તમારે કંટ્રોલ કરવું જોઈએ। શું તમે પાલકનો વપરાશ ઘટાડીને, મીટ છે, નોનવેજ વસ્તુઓનો વપરાશ ઘટાડીને, સ્મોકિંગ અને જે દારૂનું સેવન છે એનો, તમે આલ્કોહોલનું સેવન છે એને ત્યજીને, બંધ કરીને તમે યુરિક એસિડ ઓછું કરી શકો? ના, બિલકુલ નહીં। જ્યાં સુધી તમારા શરીરનું કિડની છે, તમારું કિડની જ્યાં સુધી તમારા શરીરના વેસ્ટ પ્રોડક્ટને ક્લિયર નહીં કરે ત્યાં સુધી તમને આ તકલીફથી છુટકારો નહીં આપે। યુરિક એસિડથી છુટકારો મેળવવા માટેની સૌથી પહેલી મોટી બાબત છે વોટર ઇનટેક વધારો, પાણીનો વપરાશ। તમારા શરીરમાં જેમ જેમ વધતો જશે એમ એમ તમારા શરીરમાંથી યુરિક એસિડની તકલીફ દૂર થતી જશે, કારણ કે જેટલું વધારે પાણી તમે પીશો એટલો તમને વધારે પેશાબ લાગશે, કારણ કે જે ખરાબ તત્વો આખા શરીરમાં ભેગા થયા હોય એ તત્વો પાણી મારફતે નીચે તરફ ગતિ કરે, કિડની મારફતે સાફ થઈને બહાર પેશાબ માટે નીકળી જશે
अगर तमे पानी व्यवस्थित पीशो पीता हशो तो। बीजी वस्तु छे फ्रूट तमारे वधारे खावाना छे, वेजिटेबल काचा शाकभाजी खावाना छे। काचा शाकभाजी अने फ्रूट बन्ने नी अंदर कुदरती नेचरल पानी रहेलू छे, विटामिन न्यूट्रिएंट्स रहेला छे, घणा बधा एवा विटामिन्स के जेनी उड़प थवाना कारणे पण तमारू किडनी छे ए डेमेज थयुं होय तो डिहाइड्रेट, शरीर ने हाइड्रेट राखो, डिहाइड्रेट न थवा दो। अगर तमारा शरीर नो आ बधा फंक्शनो छे डिहाइड्रेट थता जशे, लीवर किडनी छे, आंतरडा छे, फेफसा छे, हृदय छे, मगज छे, आ बधुं डिहाइड्रेट थशे तो नानी मोटी हजारो असंख्य बीमारीओ छे तमारा शरीरमां प्रवेश करशे, तमारा शरीरमां उत्पन्न थशे। शरीर ने हाइड्रेट राखवा माटे पहली त्रण वस्तुओ पाणी, वेजिटेबल અને ત્રીજી વસ્તુ છે ફ્રૂટ। હવે ચોથી વસ્તુ, તમારે પ્રોટીનનો ઇન્ટેક પણ વધારવો જોઈએ। ઘણા બધા લોકોને તમે સાંભળતા જોયા હશે કે યુરિક એસિડ ઠીક કરવું છે તો પ્રોટીનનો ઇન્ટેક ઓછો કરો, પ્રોટીનની માત્રા ઘટાડી દો, પણ આવું બિલકુલ નથી। યુરિક એસિડ ન માત્ર આવી વસ્તુઓ દ્વારા થાય છે પણ તમારા શરીરમાં કિડની ફંક્શન ઓછું, કામ ઓછું કરવાના કારણે થાય છે। બધું જાણી લીધું, પણ પ્રોટીનમાં તમારે મિલ્ક છે, રાત્રે મિલ્ક લેવું જોઈએ। રાત્રે સૂતા સમયે તમે દૂધ અને હળદર વાળું દૂધ છે રાત્રે સૂતા સમયે તમે પી લો, હળદરની ગોળીઓ પણ લેવાની જરૂર નહીં પડે, આનાથી યુરિક એસિડ કંટ્રોલમાં આવી જશે। બીજી વસ્તુ, બપોરે જમતા સમયે તમે એક કટોરી દહીંનો ઉપયોગ કરો, આની અંદર વિટામિન B12 અને પ્રોટીન બંને રહેલા છે, જે તમારા યુરિક એસિડની તકલીફથી સોલ્યુશન મેળવવા માટેનું બેસ્ટ રીત છે। ત્યાર પછી તમે દહીંની અંદર જે સૂકી દ્રાક્ષ આવે છે એ નાખીને પણ તમે ખાઈ શકો, બપોરે છાશનું સેવન પણ કરી શકો, જે દહીં આવે ને એનું ઘોળવું બનાવીને એ છાશ તમારે પીવાની છે, આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો અને મીઠી છાશનો ઉપયોગ કરવાનો, વધારે ખાટી છાશનો ઉપયોગ નથી કરવાનો। છેલ્લી બે વસ્તુઓ છે, અંકુરિત અનાજ તમારે ખાવાના છે અને નટ્સ ખાવાના છે। નટ્સ એટલે સાંજે નાસ્તામાં તમે સાંજે 4 વાગ્યાના સમયનો જે નાસ્તો છે, જે અર્લી સાંજનો નાસ્તો, આમાં તમે અગર બિસ્કિટ અને ચાનું સેવન કરતા હશો, પેકેટ ફૂડ્સનું સેવન કરતા હશો, તો એ ફૂડ્સ તમારા શરીરમાં યુરિક એસિડ બનાવશે, ન કે એનું સોલ્યુશન આપશે। તમે અગર બિસ્કિટ અને ચાનું સેવન બપોરે સાંજના નાસ્તામાં કરો છો તો આનાથી તમને ઘણી બધી તકલીફ વધી શકે। આના બદલે તમે ખજૂર ને ઘી ખાઈ શકો, મગફળીનું સેવન કરી શકો, બદામ છે, કાજુ છે, પિસ્તા છે, અખરોટ છે, આ પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સનો ઉપયોગ તમે વધારે કરો, આનાથી તમારા શરીરનું યુરિક એસિડ કંટ્રોલમાં આવશે। છેલ્લી વસ્તુ, અંકુરિત અનાજ। અંકુરિત અનાજ એટલે અંકુરિત અનાજ અને અંકુરિત તમે કઠોળ પણ કહી શકો। કઠોળમાં તમે અગર મગ લઈ રહ્યા છો, મગને પહેલા તમે સોક કરો, ફલાળી રાખો આખી રાત માટે, અને તમે અંકુરિત કરો એટલે એક કાપડ હોય એમાં તમે બાંધી રાખો। આ રીતના જે અંકુરિત કરવાની પ્રોસેસ તો તમે કદાચ જાણતા હશો, 90% લોકો તો જાણે છે। અંકુરિત થયા પછી તમે એને બોઇલ કરી શકો અથવા રાંધી શકો અથવા તમે એને બાફી શકો। આ બાફેલા જે અનાજ છે, તમે કઠોળ છે એ તમે ખાવો, ડાયરેક્ટ અંકુરિત કઠોળ છે એનું સેવન તમે વધારે કરો, વધારે મતલબ અઠવાડિયામાં 3-4 વખત બપોરના નાસ્તા સમયે, સાંજના નાસ્તા સમયે કરો। યુરિક એસિડ માટે પેકેટ ફૂડ્સ તમારે નથી ખાવાના, અગર યુરિક એસિડ તમારે ઠીક કરવું છે તો। સવારે તમારે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી અજમો અને 1 ચમચી આદુને પહેલા પીસીને એ આદુ તમારે એમાં નાખવાનું છે। આ પાણીને તમારે વ્યવસ્થિત ગરમ કરવાનું છે, 3 ભાગ જેટલું રહી જાય ત્યાં સુધી પાણીને બોઇલ કરવાનું છે, ગરમ કરવાનું છે। સવારે નાસ્તો કર્યા પહેલા તમે આ પાણી ડેઇલીનું પીવાનું રાખો, ડેઇલી ગરમ કરીને ડેઇલી પીવાનું રાખો થોડું થોડું, આનાથી યુરિક એસિડ ઠીક થાય છે। યુરિક એસિડ ઠીક કરવા માટે કોઈ વસ્તુ તમારે ખાવાની બંધ નથી કરવાની, પણ લિમિટમાં રાખવાની છે। અગર પાલક તમારે ખાવા છે તો તમે મહિનામાં 3-4 દિવસ તમે એનો ઉપયોગ કરી શકો, જેમને યુરિક એસિડ વધારે છે એમના માટે છે। તમે એગનો 2-5 એગનો ઉપયોગ ડેઇલી કરી શકો, તમે 2-3 અઠવાડિયામાં 2-3 વખત તમે નોનવેજ વસ્તુઓનો ઉપયોગ કરી શકો, પણ તમારે સિગરેટનું સેવન નથી કરવાનું, સિગારેટ એટલે સ્મોકિંગ નથી કરવાનું, આલ્કોહોલનું સેવન બંધ કરવાનું છે, પાણીનું સેવન વધારવાનું છે, પેકેટ ફૂડ્સનું સેવન ઓછું કરવાનું છે,
આટલું તમે કરશો અને એક્સરસાઇઝ યોગા પ્રાણાયામ આ ત્રણ વસ્તુઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ત્રણ જે એક્સરસાઇઝ યોગા અને પ્રાણાયામ છે એ તમે અગર ડેઇલીનું 30-40 મિનિટ પણ કરશો તો યુરિક એસિડની તકલીફથી આજીવન છુટકારો મળી જશે અને જિંદગીભર તમે તમારા હેલ્થને મેન્ટેન રાખી શકશો. આ વિડીયો દિલથી બનાવેલો છે, દિલથી એક લાઈક કરી આપો, કોમેન્ટ કરો તમને આ વિડીયો ગમ્યો હોય તો, ન ગમ્યો હોય તો કોઈ વાંધો નહીં. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને જલ્દીથી શેર કરો.